नमस्कार, वंदे समाचार साथे हूँ लाभांशी तिवारी। श्री बक्सरा नागरिक सहकारी मंडली लिमिटेड नी 37मी वार्षिक साधारण सभा दिलीप भाई संघाणी नी अध्यक्षता मा अमदावाद ना निकोल खाते मळी हती। आ वार्षिक साधारण सभा मा वर्ष 2021 नो प्रगति रिपोर्ट आपता चेयरमैन रश्मिन भाई ए जणाव्यु हतु। वर्ष 2021 मा मंडली नो वार्षिक चोखो रूपिया 2,49,00,000 साथे ऑडिट वर्ग अमळेल छे अने गुजरातनी लगभग 6,300 करता पण वधारे सहकारी मंडळीओनी शाखाओमां सतत अग्रेसर रहीने बीजा क्रमे रही छे। आ मंडळी 0 NPA સાથે ખૂબ જ વિશ્વાસની કામગીરી કરી રહી છે। મંડળી તરફથી સભાસદોના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે માત્ર 4% વાર્ષિક વ્યાજ દરે શિક્ષણ લોન આપીને દેશના ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં પણ સહયોગ આપી રહી છે। આવી પ્રશંસનીય કામગીરી કરતી આ મંડળી હાલમાં ગુજરાતના 6 જિલ્લાઓમાં 7 શાખાઓ ધરાવે છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિઓમાં મહેશભાઈ કસવાલા, કિરીટભાઈ પરમાર, મગનભાઈ રામાણી, ભાસ્કરભાઈ ભટ્ટ, પરેશભાઈ લાખાણી અને ગણમાન્ય વ્યક્તિઓ અને પદાધિકારીઓ સાથે સાથે બાપુનગર, સરસપુર, નિકોલ, વિરાટનગર અને ઇન્ડિયા કોલોનીના કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા। તમામ ઉપસ્થિત મહેમાનો સાલ ઓઢાડીને મોમેન્ટો આપીને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। અતિથિ વિશેષ તરીકે મહેશ કસવાલા આ મંડળીની પ્રશંસનીય કામગીરીને સત્યાગ્રહ સાથે સરખાવીને મંડળી દ્વારા ફરવામાં આવી રહેલી કામગીરીને ખૂબ જ આગળ વધારવામાં આવે અને વિસ્તૃત કરવામાં આવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે સાથે અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ પણ પોતાના આશીર્વચન આપ્યા હતા અને મંડળીને સતત પ્રગતિ કરવાની સાથે સાથે સમૃદ્ધ અને સંગઠિત બને એવી શુભેચ્છાઓ આપી હતી। આ કાર્યક્રમનું સંચાલન ડિરેક્ટર ધીમંતભાઈ શેઠ, MD નીતેશભાઈ ડોડિયા એ કર્યું હતું। પાર્ટી પ્લોટમાં જે મળી છે એમાં ઉપસ્થિત આપણા કાર્યાલયમાં આજે બેન્કિંગ લેવલે ભાઈ શ્રી દિલીપભાઈ જે ક્ષેત્રમાં જે આગળ વધ્યા છે અને જે એમને બેન્કો માટે કામ કરે છે, ઓલ ઓવર ઇન્ડિયાના જે કંઈ એમને મળ્યું છે એ સમાજના એક દીકરા છે। આજે બગસરા નાગરિક સહરાફી બેંક બગસરામાં ચાલતી હોય અને અમદાવાદના આંગણે જો આ પ્રોગ્રામ કરતા હોય તો આ બેંકનું ગૌરવ વધારે અને બેંકના ડિરેક્ટરો અને બધાને અમારી શુભેચ્છાઓ દિન પ્રતિદિન આગળ વધે બસ એટલું જ હતું। એક દિલીપભાઈ સંઘાણી બધા જાણો છો અને જેવી કાકડિયાને પણ આપ બધા જાણો છો, ત્યારે ચલાલાનું ગૌરવ છે કે ચલાલાને આવા 2 ધુરંધરો જમાઈઓ મળ્યા છે એટલે ચલાલાની દીકરીઓ થકી છે, પણ એને એમ થાય કે અમે બધું કાંઈક છીએ। દિલીપભાઈ તેમજ રામાણી કાકા, અશ્વિનભાઈ, બંને અશ્વિનભાઈ તેમજ મુન્નાભાઈ, આ મંડળીને સભાસદો અને બગસરામાંથી જે એમનો કેન્દ્રબિંદુ છે અને અહીંયા અમદાવાદમાં આવું સરસ આ મંડળી કાર્યરત છે, ત્યારે આ મંડળીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આજે અમારી સરાફી સહકારી મંડળીની 37મી વાર્ષિક સાધારણ સભાની અંદર ઉપસ્થિત માત્ર અમરેલી જિલ્લો નહીં, માત્ર ભારત નહીં પણ વિશ્વની અંદર જે સહકારી પ્રવૃત્તિઓ ચાલે છે એ તમામ એના મોટા ભાગના કાં તો દિલીપભાઈ ચેરમેન છે અને કાં તો વાઇસ ચેરમેન છે। અશ્વિનભાઈ અને રશ્મિનભાઈ જે પ્રકારનો સત્યાગ્રહ શરૂ કર્યો છે, હું એમ માનું છું કે ગરીબ માણસોના આંસુ લૂછી અને જે પ્રકારનું પુણ્ય એ લોકો કમાવવાનો પ્રયાસ કરે છે, સામાજિક દાયિત્વ નિભાવવાનો જે પ્રયાસ કરે છે ને, એટલા માટે બંને કદાચ એક મારાથી મોટા છે, એક મારાથી નાના છે, પણ બંનેના સત્કર્મને વંદન કરું છું। બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી એમની 37મી વાર્ષિક સાધારણ સભા અમદાવાદની અંદર યોજાય છે। મહત્વનું એ છે કે બગસરાની અંદર શરૂ થયેલી સંસ્થા એક તાલુકો છોડી, જિલ્લો છોડી 7-7 જિલ્લાઓમાં એમની શાખાઓ છે અને એ શાખા આજે અમદાવાદ જેવા મહાનગરની અંદર છે। 1,00,000 જેટલો પરિવાર
आ संस्था साथ जोड़ायेलो छे। गरीब लोगों ने सामान्य व्याज थी कोईपण सिक्योरिटी वगर कोईपण मॉर्गेज वगर एमने मदद करवानी जे एमनी कार्यप्रणाली है हूँ एम मानु छू कि अभिनंदन ने पात्र है। जे प्रकारे बगसरा नागरिक शराफी सहकारी मंडली काम कर रही है 37 वर्ष थी अनबीटन आज 600 करोड़ जेटलू ट्रांजेक्शन एमनू है। खूब महत्वनी बात ये कि नजीवा व्याजे गरीब लोगों ने मदद करवी न मात्र बैंकिंग नू काम सामाजिक जवाबदारी पण अदा करवी चाहे कोरोना नी महामारी होय चाहे अन्य प्रकार नो रोग चाळो होय अमरेली जिल्ला मा आवेलू पूर होय के वावाझोडू होय बगसरा नी आ संस्था छे एमना सभासदो एमना डायरेक्टर होय जे प्रकार नू काम कर्युं छे एम मानु छू के एमनू खूब मोटू सामाजिक दायित्व आ संस्था निभावी रही छे अने एनी अमने लोकोने पण खूब खुशी छे। પ્રગતિ કરી રહી છે અને હવે બગસરામાં કાર્યક્ષેત્ર હતું તે રાજ્ય કક્ષાનું કાર્યક્ષેત્ર કેટલાક સમયથી અમદાવાદ ખાતે શાખા શરૂ કરેલી છે અને એની પદ્ધતિથી 10 વર્ષે અલગ અલગ શાખા ઉપર સામાન્ય સભા કરવામાં આવી માઇકમાં કે બગસરા નાગરિક શરાફી મંડળીની 37મી સાધારણ સભા અમદાવાદ મુકામે દેશના સહકારી નેતા લલિતા ચંદાણીજીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વિશાળ સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિ સહકારી પ્રવૃત્તિ એટલે શું સહકારી પ્રવૃત્તિ આમ જનતા સુધી લેવાના માધ્યમ સુધી કેવી રીતે પહોંચાય એની વાત લક્ષ્મીનભાઈ ડોડિયા ચેરમેન બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી 1984ની અંદર અમારા દિગ્ગજ નેતા રાજકોટના સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયારની યાદમાં આ શરાફી સહકારી મંડળીની શરૂઆત કરી જેવી કાંકડિયા ખંભર અમારા વિસ્તારની બગસરા નાગરિક સહકારી શરાફી મંડળી છે જેના આજે 37 વર્ષ પૂરા થયા છે 37 વર્ષ પૂરા થયા ત્યારે એની સાધારણ સભા એક અમદાવાદમાં તેની શાખા છે બગસરા શરાફી મંડળી શાખાના સાનિધ્યમાં જે આજે નિકોલ મુકામ ગોકુળ પાર્ટી પ્લોટમાં જે સાધારણ સભા રાખેલી આ સાધારણ સભા જે વાર્ષિક સાધારણ સભા 37મી વાર્ષિક સાધારણ સભા છે એમાં આ મંડળીની જે કામગીરી છે 6 અબજ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરી 249 આ સરમસરી ગુજરાતની મંડળી છે જે સૌરાષ્ટ્રની મુખ્ય મંડળીમાંથી એક અને જેના એનપીએની અંદર ગુજરાતમાં બીજા નંબરે અમારી મંડળી હોય છે એ મંડળીના અમદાવાદની અંદર માન્ય રશ્મિભાઈ ડોડિયા અમારા જે ચેરમેન શ્રી છે લગભગ 2-2.5 વર્ષ પહેલાં એવો વિચાર આવેલો કે આપણે અમદાવાદની અંદર આ બ્રાન્ચ કરી અને અમદાવાદમાં અમે બ્રાન્ચ ભરેલીએ છીએ પછી એની અમે શરૂઆત કરી। આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।